કેમ છો મિત્રો, હું છું કલ્પના પરમાર. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરૂચની ફેમસ ખારીસિંગ. મિત્રો, ખારીસિંગ તો સૌને ભાવતી હોય છે, સૌની ફેવરેટ હોય છે. આપણે ગમે ત્યાં જઈએ, ટ્રેનમાં, બસમાં અથવા ટૂરમાં ક્યાં જતા હોય છે તો આપણે ખારીસિંગ લઈને ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને થતું હોય છે કે આવી ખારીસિંગ આપણે ઘરે નથી બનાવી શકતા, પરંતુ જો તમે મારી આ રેસીપીથી બનાવશો તો એકદમ પરફેક્ટ ભરૂચની ખારીસિંગ જેવી જ ખારીસિંગ બનશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો બનાવી લઈએ ભરૂચની ફેમસ ખારીસિંગ. ભરૂચની ખારીસિંગ બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું અને એમાં 2 કપ કાચા સિંગદાણા લઈશું. સિંગદાણાને આપણે સરસ સાફ કરીને લેવાના છે અને મોટા મોટા દાણા લેવાના છે. તમારે જો ભરૂચની જેવી ખારીસિંગ બનાવી હોય તો દાણા તમારા સારા ક્વોલિટીના હોવા જોઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ મોટા દાણા છે અને એમાં કોઈ પણ સડેલો કે ખોરો દાણો ના હોવો જોઈએ. જો કોઈ પણ ખોરો કે સડેલો દાણો હોય તો આપણી ખારીસિંગનો ટેસ્ટ બગાડી નાખે છે. હવે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં 2.5 ગ્લાસ આપણે પાણી લઈશું. પાણીનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. ઓછું નહીં કરવાનું, પણ વધારે કરી શકો છો. મેં અહીં 2.5 ગ્લાસ પાણી લીધું છે અને પાણીને આપણે હુંફાળું ગરમ કરવાનું છે. એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. પાણીને આપણે ઉકાળવાનું નથી, ફક્ત થોડું ગરમ થઈ જાય, હુંફાળું થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરી લઈશું. જુઓ મિત્રો, આપણું પાણી હુંફાળું થઈ ગયું છે. હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને એમાં આપણા બધા સિંગદાણા ઉમેરી અને મિક્સ કરીને એને આપણે ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દઈશું. પહેલે સરસ એને મિક્સ કરી લેવાનો છે અને ઢાંકીને આપણે 20 મિનિટ માટે રાખી દઈશું. આમ કરવાથી આપણા સિંગદાણામાં મીઠું સરસ સમાઈ જાય છે. જુઓ મિત્રો, 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા દાણા સરસ ફૂલી ગયા છે, ડબલ થઈ ગયા છે. પરંતુ એના છોણા નથી ઉખાડ્યા, એટલે કે આપણે ગરમ પાણી બહુ નહીં કરવાનું. જો પાણી વધારે ગરમ હશે તો એના છોણા ઉતરી જશે. હવે આપણે એને ગળણીમાં બધું જ પાણી કાઢી લઈશું અને દાણાને એકદમ કોરા કરવાના છે. એના માટે આપણે એક કોટનનું કપડું લઈ લઈશું અને એના પર આપણે આપણા સિંગદાણાને પાથરી દઈશું અને લગભગ 10-15 મિનિટ સુધી એને આમ જ ખુલ્લા રહેવા દઈશું, જેથી બધું જ પાણી કોરું થઈ જાય. આ રીતે કરવાથી જ્યારે આપણે સિંગદાણાને શેકીએ તો બહુ ટાઈમ નથી લાગતો. જુઓ મિત્રો, 10 મિનિટ પછી આપણા સિંગદાણા સરસ કોરા થઈ ગયા છે. હવે આપણે એને શેકી લઈએ. એના માટે મેં એક પેનમાં 300 ગ્રામ મીઠું લીધું છે અને મીઠું થોડું કરકરું લેવાનું છે. અને મીઠાને આપણે મીડિયમ ફ્લેમ પર પહેલાં ગરમ કરી લઈશું. મીઠું એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં હવે સિંગદાણા ઉમેરીશું. જુઓ, આપણું મીઠું ગરમ થઈ ગયું છે. હવે બધા સિંગદાણા એમાં ઉમેરી દઈશું. જ્યારે તમે સિંગદાણા ઉમેરશો અને ફેરવશો તો એના પર બધું જ મીઠું કોટ થઈ જશે, કારણ કે સિંગદાણામાં થોડી ભીનાશ છે. પણ જેમ જેમ સિંગદાણા શેકાતા જશે એમ એમ મીઠું એમાંથી છૂટું પડતું જશે. લગભગ 15-18 મિનિટ આપણે સિંગદાણાને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા શેકી લઈશું. ઘરે ખારીસિંગ બનાવવી ખૂબ જ સરળ છે, બસ તમારે એને શેકવાનું ધ્યાન રાખવાનું છે. જુઓ મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા સિંગદાણા લગભગ થોડા શેકાઈ ગયા છે. આપણે ચેક કરી લઈએ અને એના પરથી મીઠું પણ બધું છૂટવા માંડ્યું છે. જુઓ, હું ચેક કરું છું, છોણા તો ઉખડી જાય છે પરંતુ હજી સિંગદાણા અંદરથી ક્રિસ્પી નથી, કડક નથી થયા. હજી એને આપણે 3-4 મિનિટ માટે શેકી લઈશું. સતત ફેરવતા જ્યારે તમારા સિંગદાણા ફૂટવા માંડે ત્યારે સમજી જવાનું કે આપણી ખારીસિંગ થઈ ગઈ છે. જુઓ, અહીં સિંગદાણા ફૂટવા માંડ્યા છે. હવે હું તમને એક તોડીને બતાવું છું. તો જુઓ, એકદમ સરસ છોણા ઉતરી જાય છે અને એકદમ ક્રિસ્પી અવાજ આવે છે અને ખારીસિંગ ખખડે છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણામાંથી મીઠાને આપણે ચાળી લેવાનું છે. એટલે એને એક ગળણીમાં લઈ લઈશું અને મીઠાને બધું જ આપણે ચાળી લઈશું. જુઓ મિત્રો, આપણું બધું જ મીઠું ચડાઈ ગયું છે. ખારીસિંગમાંથી બધું મીઠું કાઢી લીધું છે. આ મીઠાને તમે ડબ્બામાં ભરીને ફરીથી જ્યારે આપણે બનાવ્યું ત્યારે યુઝ કરી શકો છો. 5 મિનિટ આપણી ખારીસિંગને ઠંડી કર્યા પછી જુઓ, અવાજ આવે છે ને, એકદમ ખખડવાનો અને એકદમ ક્રિસ્પી બની છે અને એકદમ ભરૂચની ખારીસિંગ કરતાં પણ સરસ લાગે છે. એકદમ મોટો મોટો દાણો, જુઓ હું તમને તોડીને બતાવું છું, એનો અવાજ જો તમે, છોણાનો પણ અવાજ આવે છે અને સિંગદાણાનો પણ અવાજ આવે છે.
तो मित्रों तमने मारी आ रेसिपी पसंद आवी होय तो चौक्कस थी ट्राय करजो, मारी चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो, कॉमेंट करजो। फरीथी मळीशुं नवी रेसिपी साथे। थैंक यू वेरी मच।